ગુડ મોર્નિંગ આજે ગણિતની ચોપડીની અંદર પેજ નંબર એકસો ને આડત્રીસ શીખીશું અહીંયા જુદી જુદી વસ્તુઓની કિંમત આપેલી છે એના પરથી આપણે અહીંયા પૈસા પ્રશ્નોના જવાબ આપવાના છે એક દિવાશ્રીની પેટીની કિંમત કેટલા પૈસા છે જુઓ ક્યાં છે દિવાશ્રીની પેટી ઝીરો પોઈન્ટ પચાસ રૂપિયા એટલે પચાસ પૈસા થાય બે પોઈન્ટ પચાસમાં દિવાશ્રીની કેટલી પેટી ખરીદી શકાય તો કેટલી આવે પાંચ એક સાબુની કિંમત આઠ પોઈન્ટ પંચોતેર રૂપિયા અરુણ એક સાબુ ખરીદવા ઈચ્છે છે તેની પાસે પાંચ રૂપિયાનો એક સિક્કો એક રૂપિયાના બે સિક્કા તથા પચાસ પૈસાના ચાર સિક્કા છે તેને કેટલા પૈસા પાછા મળશે રૂપિયામાં દર્શાવો જો એની પાસે પાંચ રૂપિયાનો એક સિક્કો એટલે પાંચ રૂપિયા એક રૂપિયાના બે સિક્કા એટલે સાત રૂપિયા અને પચાસ પૈસાના ચાર સિક્કા એટલે આઠ નવ રૂપિયા થાય હવે એની પાસે નવ રૂપિયા છે હવે એને કેટલા પૈસા પાછા આપશે તો ઝીરો પોઈન્ટ અહીંયા આપણને રૂપિયા પૂછ્યું છે એટલે ઝીરો પોઈન્ટ પચીસ રૂપિયા એને પાછા મળે એક કેળાની કિંમત બે પોઈન્ટ પચાસ છે તો ડઝન કેળાની કિંમત કેટલી થાય એક કેળાની કિંમત બે પોઈન્ટ પચાસ ડઝન એટલે બાર નંગાવે વજન એટલે કેટલા નંગ આવે બાર નંગ આવે એટલે કેટલા રૂપિયા થાય પિસ્તાળીસ રૂપિયા થાય જુઓ બે પોઈન્ટ પચાસ ગુણ્યા બાર એક શૂનનું શૂન્ય પાંચ એકા પાંચ બે એકા બે બે સેનું શૂન પાંચ દુ દસનું વધી એક બે દુ ચાર ને એક પાંચ પણ અહીંયા બે પોઈન્ટ હતા એટલે કાપવાના પાંચને પાંચ દસનું શૂન્ય વધી એક ને એક ત્રણ એટલે આ રીતે તમારે જવાબ લાવવાનો છે બીજી રીત બે પોઈન્ટ પચાસ બે પોઈન્ટ પચાસ બે પોઈન્ટ પચાસ દોઢ ડઝન કીધા છે આપણને કેટલી મળી એક ડઝનની કિંમત એક ડઝનની કિંમત ત્રીસ રૂપિયા એટલે કે બારની તો દોઢ ડઝન એટલે બીજા છ કેળા ખરા એટલે ત્રીસની અંદર બીજા પંદર ઉમેરવાના એટલે પિસ્તાળીસ રૂપિયાના આપણને કેળા થાય કાનન કેટલીક પેન ખરીદી શકે તેની પાસે કેટલા રૂપિયા હશે કાનન એટલે આ સાહીઠ રૂપિયા અને દોઢ ડઝન કેળા લઈ આવ જે પૈસા વધે તેમાંથી તું પેન લઈ શકે છે તો કાનનને પિસ્તાળીસ રૂપિયા તો પેલા એના પતિ ગયાના કેળાના એટલે સાહીઠમાંથી આપણે પિસ્તાળીસ બાદ કરી દઈએ અહીંયા આવે દસ અહીંયા આવે પાંચ એટલે એક અને પાંચ પંદર રૂપિયા એની પાસે વધ્યા છે કાનન કેટલીક પેન ખરીદી શકે તો પંદર તેની પાસે કેટલા રૂપિયા વધ્યા તેની પાસે પંદર રૂપિયા વધ્યા આ એક પેનની કિંમત છ પોઈન્ટ પચાસ રૂપિયા છે અરે જુઓ છ પોઈન્ટ પચાસ રૂપિયાની એક પેન એવી બીજી પેન એટલે એને તેર રૂપિયા એટલે કે બે પેન એ ખરીદી શકે અને બે રૂપિયા વધે એટલે બે પેન ખરીદી શકાય બે પેનની કિંમત તેર રૂપિયા છે શું તે બે પેન ખરીદી શકે તો હા એ બે પેન ખરીદી શકે મહાવ એક પોઈન્ટ એક દ એક દ્વિતિયાંશ રૂપિયા એટલે પચાસ પૈસા થાય તો ઝીરો પોઈન્ટ પચાસ રૂપિયા તો એક દસ આંશ એટલે કેટલા થાય એક દસ આંશ એક દસ અંશ એટલે એક દસ ગુણ્યા સો એટલે એકની નીચે દસ આવ્યા એટલે દસ પૈસા થાય દસ પૈસા એટલે જીરો પોઈન્ટ દસ રૂપિયા અહીંયા છે સો એટલે કેટલા પૈસા થાય પાંચ પૈસા એટલે જીરો પોઈન્ટ ઝીરો પાંચ ત્રણ ચતુર્થાંશ જુઓ ત્રણ ચતુર્થાંશ ગુણ્યા સો એટલે અહીંયા આવે પચીસ પચીસ તારીખ પંચોતેર એટલે પંચોતેર પૈસા જીરો પંચોતેર રૂપિયા નવ્વાણુંની નીચે સો એટલે નવ્વાણું પૈસા એટલે જીરો નવ્વાણું અને એક ચતુર્થાંશ એટલે 25 એટલે 25 પૈસા તો જીરો પોઈન્ટ પચીસ રૂપિયા આ રીતે તમને આવડવું જોઈએ